તો ભાઈ જેની રાહ જોતા હતા જનક ભાગ્યા ભાઈ, બહુ ફાઇનલી ભાગશો તમારા બેનપણી મેરે? આવું બધું જોઈને આપવું પડે ભાઈ. આપવું લાગે કે આપડે 56 ભોગ ક્યાર કરી દીધા હોય. જનકભાઈ પરેશભાઈ તો રોકાવાનું જ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં. જય દ્વારકાધીશ. તો ફેમિલી, અમે અત્યારે આ વ્લોગ ફોર વ્હીલ માંથી સ્ટાર્ટ કર્યો છે અને અમે અત્યારે થોડાક લેટ થઈ ગયા છે. પરેશભાઈ અને જનકભાઈ અમારી રાહ જોઈ છે અને અમે નિલેશ, આગળનો વ્લોગ તમે જોયો છે, તમને બધાને ખ્યાલ જ હશે કે નિલેશભાઈને આજે અમારે જમવા જવાનું હતું. જનકભાઈને સ્પેશિયલ આમંત્રણ હતું. તો હું ને જોશના અને જનકભાઈ ને પરેશભાઈ અમારી રાહ જોઈ છે. તો પેલા ફટાફટ ગયા, ક્યારના બે કેટલા બધી ફોન આવી ગયા. પેલા જરા પેલા અમે ગામમાં જઈએ, જનકભાઈ પરેશભાઈ ને બેહાડીએ અને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ભાઈ જેની રાહ જોતા હતા જનકભાઈ ગયા ભાઈ, બહુ વાર લગાડ્યો તમે. પેલા તમે વાર લગાડી ને હા, પેલા ભાઈ અમને લગાડી પછી તમે બરાબર. પેલા તમારા કેટલા ફોન આવી ગયા હવે તમે આવતા નતા ડેલે થી સેલિબ્રિટી ને આવતા વાર લાગે ભાઈ 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 ભાઈ. આવું ના કરે. નિલેશભાઈ ને કેટલા ફોન આવી ગયા? અમારી ઉપર ક્લેમ કરો ભાઈ, આમ ખુદ મોડો ઈજ પોતે છો બરાબર. કીનો વાગશે આ શું કહું કીવો ના. સીધા ભાગ્યા જનકભાઈ બરાબર ને. નિલેશભાઈ રાહ જોતા છે. જનક ને પરેશભાઈ ને જીને દ્વારકા ફેરવાની, અમારો રામભાઈ છે તે મોજ કરાવી દીધો ભાઈ બેન. નિલેશભાઈ ની દુકાને પહોંચી ગયા. જો અહીંયા નિલેશભાઈ નિલેશભાઈ દુકાન જનકભાઈ અંબરસે, સાથે પરેશભાઈ પણ સાથ આપવાના છે. સરસ મજાની બધી એસેસરી નિલેશભાઈ રાખે છે અને ખોરાસા ને એક્ઝેક્ટ ગડુ જે રોડ છે ત્યાં જ છે. કા નિલેશભાઈ બરાબર, રોડ ને કાંઠા ઉપર છે, કાંઠે જ આવે છે. ગડુ જંગલ ને છોડતો રોડ છે અમારો. બધાને ઘડીક વાર દુકાને આટો મારવા રહ્યા છે પછી જાય ઘરે. તો ભાઈ દુકાન ઘેર મૂકી જાય. જો આમનું નામે જોશના ને આમનું નામે જોશના. અને જો એવું છે કિસ્મત જો અહિયાં ભજીયા બનાવવાનો પ્લાન શરૂ કરી દીધો છે ને. પછી ગરમ ગરમ ખવડાવો એમ તમે. ચાલો ભાઈ હવે આપડે થોડીક વાર બેઠા છે અંદર ઘરમાં કે આ લોકો એનું કામ કરે. જો ઘરે બેઠી જાય જનકભાઈ ને પરેશભાઈ ને નિલેશભાઈ પાણી પીવડાવે છે હવે અને થોડીક વાર અહીંયા બેઠા. તો ભાઈ જોશ ને જો અહીંયા આવીને પણ ભજીયા બનાવવા માંડી મસ્ત મજાના. અને શું કે અહીંયા જોશના ભાભી જો મસ્ત મજાનું. હવે અમારે થારી ને બધી થારી ત્યાર છે સંભારણ બધી. તો હવે જનકભાઈ ને પરેશભાઈ હાલો તમે પધારો ભાઈ. હવે ભૂખ લાગી ભાઈ હવે યાર. પછી પરેશભાઈ હા, અને જનકભાઈ સ્પેશિયલ તમારા માટે તો આ બધી કર્યું છે. તો હાલો હવે હાથું ધો ભાઈ ભાઈ ભાઈ. તો જો જોશના મરચા વાળા અને સાદા ભજીયા અને જોશના ભાભી એ જો બધું મસ્ત મજાનું અહીંયા થારી તૈયાર કરી દીધી છે અમારા માટે. હા તો ભાઈ એવું લાગે કે આપડે 56 ભોગ ક્યાર કરી દીધા હોય જનકભાઈ પરેશભાઈ. બધા વાંચી જો લાઈ ભજીયા આવે છે, જોશના બનાવે છે. અહીંયા હવે અમે બધા મસ્ત મજાના જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હાલો હવે અમે જમી લઈએ. તો આ નિલેશભાઈ ને અહીંયા જો જોશના ભાઈ આ શીઠુડી રાખી. બાપા આ તો બહુ વાયડી છે આની મેરે જવાય એમ છે ને એવું ભાઈ. જોશના આ તો કડવા જ ધોળે. જો અત્યારે ગાંઠિયા ને એવું આપ્યું ને જોશના ભાઈ એ તો જોઈ ખાય છે. કેમ કે અમે બધી જમી લીધું તો એના માટે સ્પેશિયલ અલગથી તમે રોજ દઉં કે શું કઈ ખાય? આપડે તો અમારે તો બીક લાગે પણ આ જોતા જ ખબર પડે કે બહુ વાયડી છે. જોશના ભાભી ને જોશના બે
ખાઈ ખાઈને હવે તમારે કેટલું જમવાનું છે? ક્યારની તો વાત છે, આ થાળી તમે પછી આ ઠરી ગયા ગરમ ગરમ બનાવી દો તો હજી થોડા અમે ગરમ ગરમ તમે અમે ખાધા, તમે ઠરી ગલ ખાવ હજી અડધે જ પડી જાય. ઓ બાપ રે બાપ, તો જો જોશના તો સેવું ઉપર સેવું ખાઈ ગયા. મારા મહેનત ખાધી ને મારા હાટા નહીં. જોશના ભાઈ આને ખબર આવી જો તમે. જલ્દી ફટાફટ કરો, કેમ કે આપણે નગ્સભાઈ મૂકીને આવ્યા, તો નગ્સભાઈ નહીં રહેતા હોય તો પછી એટલે જ ને, તો જલ્દી ખાઈ લેવા. ફાઇનલ ફેમિલી જમી લીધું છે ને હવે અમારા બધા વિદાય માટે જો આવી ગયા, અમારા જનકભાઈ ને પરેશભાઈ ને બધા, અને જોશના પાછા અત્યારે ટમેટા લીધા સવારે, નીલેશભાઈ જયારે આવ્યા ત્યારે પાપા ને ટમેટા ને બધા આવ્યા હતા. ચાલો નીલેશભાઈ હવે મળ્યા પછી તમે હવે પાછા આવો બરાબર, અને જનકભાઈ તમારે રાખવાના છે એમ કે આવજો. તો હલો જોશના ભાઈ તમે આવજો. હલો નીલેશભાઈ તો રજા લઈ હાલો. હલો ભાભી આવજો તો બધા બરાબર. કાઢી નાખે રેવાનો દે, અને હવે આપડે કરવા જવાનું છે નાસ્તો. નાસ્તામાં કઈ બનાવ્યું કે નહીં? ચા ને ગાંઠિયા ને સેવ ને એવું બધું છે, તો ચાલો સૌ પ્રથમ પેલા નાસ્તો કરી લઈએ. અને હમણાં બે ત્રણ દિવસથી ઠંડી બહુ પડે છે. એવું ભાઈ તો આપણે હવે કરી લઈએ નાસ્તો. નાસ્તો કરવા જો મેં કીધું હતું ગાંઠિયા જોશને કીધું હતું સેવ ને, આ તો કંઈક મીઠાઈ છે. આ મીઠાઈ હમણાં મારા ઉપર કચ્છ ગયા હતા ત્યાંથી લઈ આવ્યા, પણ આ આપણે નાસ્તા પીવા કંઈ ચા ભેગી થોડી ખાવાની હોય તો ભાઈ પછી બધું મીઠું મીઠું થઈ જાય, એ માટે તેને આપણે ચા ને ગાંઠિયા પહેલાં નાસ્તો કરી લઈએ. જોજો ભાઈ, મારા મમ્મીએ સવાર સવારમાં 8:30 વાગ્યામાં શાક સુધારી નાખ્યું છે ને, હવે અહીંયા બનાવવા પણ મને ગયા. મમ્મી એટલું વહેલું કેમ, તમારે ત્યાં જવાનું છે? ઠંડી બહુ પડે કા આપણે હમણાં કાલના બ્લોગ, અને અમારે કાલ દ્વારકા જાવ, તમારે આવવું કે નહીં? તમે ભલે ખેર હાલીને તો જાવ. તો ભાઈ અમે મારા નક્ષ છે ને એ રે ને એ માટે થઈને થકવે, બાકી મારા મમ્મી ને મારો પપ્પા દર વખતે દ્વારકા જાય, તો કાલે મારે ને પપ્પાને તો દ્વારકા જવાનું છે ને બીજા બેને પણ આવવાનું છે. મમ્મી દર વખતે જાય પણ આવતા નથી, તો કેટલા સમયથી સંઘ દ્વારકા હાલીને જતો હોય, તો પપ્પા મને કહે કાલે આપણે જવાનું છે, તો કાલે સવારે વહેલા 5 વાગે ઉઠીને અમે દ્વારકા જવાનું છે. એનો બ્લોક પણ અલગથી બનાવશું. હવે ખેતરમાં જવાનું છે, આપણે થોડું કામ છે ને આપણે કામ પૂરું કરી લઈએ. જો મેં તમને કીધું હતું ને કાલે દ્વારકા જવાનું છે, તો પપ્પા મને કે ગાડી એઠી ઉતારી દે, હું ધોઈ નાખું, કેમ કે ભાઈ હમણાં સર્વિસ તો કરાવી હતી આપણે સારંગપુર ને બધીમાં ફરવા ગયા હતા, પછી પણ અંદર ને બધીમાં ભરાઈ ગઈ ને તો મસ્ત મજાની ઠંડી છે, તો વાંધો નહીં ઠંડી ઉતરે પછી હું ધોઈ નાખું. મારે જવાનું છે ખેતરમાં, આપણે મસ્ત મજાની ભાઈ આને સમકાવી દઈએ ને ભાઈ. ભાઈ બપોરે કરવાનો ટાઈમ ક્યારે મળ્યો તમને ખબર છે? જો અત્યારે ઘડિયાળમાં 1 વાગી ગયો, તો આ જોશના આજે કેટલું મોડું કરી દીધું જો તમે. મારે શું કે ફટાફટ કામ થઈ જાય તો મારે ઘરે જ જવાનું છે એટલે. ને ભાઈ હમણાં 2-3 દિવસ હવે જોશના બ્લોગમાં નહીં આવે, કેમ કે જોશના જાય છે એના ઘરે, મારે હમણાં મૂકવા જવું પડશે. અને જો આજે જમવામાં કંઈક આ બટેટા ને ટેઠવા ને હિંગું ને એવું છાશ ને બધું છે, તો અમે અત્યારે જમવા બેસી ગયા છે. બપોરે કરી લઈએ પછી ફ્રી થઈને જોશના મૂકવા જવી પડશે. તો આ ઠેલો જો બંને ઠાને ત્યાં ચાર થઈને જવાનું છે. તો ભાઈ જોશના આવી જાય છે રોકાવા, કેટલા દિવસ રોકાવાનું છે તો કે, એટલે આ લોકોને ખબર પડે કે વિડીયોમાં કેટલા દિન આવી તો રોકાવાનું છે. એવું કઈ નથી, 2-3 દિવસ રોકાયા પછી પછી લોગમાં કન્ટિન્યુ આવશે, તો મારે હવે જવાનું છે મૂકવા જોઈએ. આ અમારા નક્ષભાઈ ના કપડા ને એના બધી ત્યાં થઈ જશે, અમારા નક્ષભાઈ છે બધી રમેન પા બધી માં ભાગે, તો હવે હું જાઉં છું. એ બાજુનું જ ગામ છે તણે, ત્યાં મૂકવા જવાનું હોય તો હું મૂકવા જઉં છું. તો મેં તમને સવારે કીધું હતું જો અત્યારે મસ્ત મજાની ગાડી તો પપ્પાએ ધોઈ નાખી છે, લાઇટમાં બહુ મોડી આવી એટલે ઓલું નાની મોટર હોય ને એનાથી ધોવાની હોય. જો મમ્મી આ હમણાં ટ્રેક્ટર ગયું ને અમારે બસલા ભરવા, તો મારા મમ્મીને થોડું કામ વધી ગયું, ગારો ગારો બધીમાં થઈ ગયું, કેમ કે ખેતરમાં પાયગલ હતું ને એ માટે. જો મારા નક્ષભાઈને જવાનું છે ને, તેને દાદા એને રમાડે કે પછી પાછો, તો હવે 2-3 દિવસ પછી આવશે તો થોડુંક રમાડી લઈ ને હું જાઉં છું મૂકવા માટે. આ વ્લોગ હવે એન્ડ કરી છે. તમને અમારો વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો, અને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. એક નવો વ્લોગ સાથે મળશું. જય મા મોગલ, જય દ્વારકાધીશ, બાય બાય.